मित्रों विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सबनु स्वागत छे। आजनी वार्ता समस्याओं थी घेरायेला हो त्यारे शुं करशो। दोस्तों आ वार्ता जंगल में रहती एक गरीब स्त्री विषयनी वार्ता छे। कोई एक जंगल नी अंदर एक नाना एवा झोपड़ा नी अंदर एक पति पत्नी एकदम गरीब पेरवा पण मान मांड कपड़ा मळता होय ए स्थिति में रहता था। कोई एक वक्त एना पति बाहर गया होय छे अने ओचिंती जंगल में आग लागे छे, એટલે કે એના ઝૂંપડાની પાસે આગ લાગે છે। એ વખતે એકલી જ હતી અને ગર્ભવતી હતી અને એના પૂરા દિવસો જતા હતા। એ સ્ત્રી મૂંઝાણી કે શું કરું, જો આઈને હું રહીશ તો આગમાં હું ભળતું થઈ જઈશ। એટલે એને એમ નક્કી કર્યું કે અહીંથી હું દૂર ચાલ્યા જવા માટેનો પ્રયત્ન કરું અને એણે દોડીને એ દૂર જવા માટે વિચારતી હતી, દોડવાની શરૂઆત પણ કરી। ગર્ભવતી હતી એટલે બહુ દોડી શકે એમ પણ નહોતી। થોડાક જ સમયની અંદર એને પોતાને બાળકનો જન્મ થવાનો હતો, એ એકદમ ઝડપથી દૂર દૂર જાય છે, આગમાંથી બહાર તો નીકળી બરોબર ત્યાં એક ઝરણું આવ્યું અને એ ઝરણું આવ્યું એટલે એને એમ થયું કે હવે વાંધો નથી, હું આગથી દૂર વહી ગઈ। હવે એને એમ થયું કે મારે કોઈ સુરક્ષિત જગ્યા ગોતી અને ત્યાં મારે આ બાળકને જન્મ આપવાનો છે। એટલે સામે એક ઝૂંપડું દેખાણું, એની અંદર જાય છે અને ઝૂંપડામાંથી એ બહાર નજર કરે છે, ક્યાં એક શિકારી એના તરફ તીર તાંકીને ઊભો હતો મારવા માટે। જંગલોની અંદર તો માણસોને પણ મારી નાખે એવા શિકારીઓ હોય છે। એને એમ થયું કે હવે માંડ માંડ હું આગમાંથી બચાવી તો કે આ શિકારી મને મારી નાખશે, કઈ વાંધો નહીં। હજી આમ વિચાર કરી અને ઝરણા તરફ નજર નાખે છે તો અહીંયા સિંહ આવતો દેખાણો। ચારે બાજુએથી એના મનમાં એક પ્રશ્ન થયો કે હવે કરવું શું, આ બાજુ આગ છે, આ બાજુએ સિંહ છે, આ શિકારી તીર લઈને ઊભો છે અને સાથોસાથ મારે બાળકનો જન્મ આપવો છે। ચારે ચાર પરિસ્થિતિ એવી છે કે જેનો હું ઉકેલ ગોતી શકું એમ નથી, મારે શું કરવું। ત્યારે સ્ત્રીના મનમાં, અભણ સ્ત્રીના મનમાં વિચાર એવો કે આમાં હું કઈ કરી શકીશ નહીં। એ તરત જ પેલા ઝૂંપડાની બહાર આવી, શિકારીની સામે ઊભી રહી ગઈ અને આંખ વીંચી દીધી અને ઈશ્વરને પ્રાર્થના કરી કે તો મને બચાવજે, મારી પાસે કોઈ રસ્તો નથી, આ બધી સમસ્યાનો ઉકેલ હું કરી શકું એમ નથી, મારે આ બાળકને પૃથ્વી ઉપર જન્મ આપવો છે, તો મને મદદ કરજે એમ કરી અને આંખ વીંચીને ઊભી રહી છે। શિકારી બરોબર તીર મારવાની તૈયારી કરે છે ત્યાં બરોબર વીજળી થાય છે અને એ વીજળીને કારણે આ શિકારીની આંખ વીંચાઈ જાય છે, આંખ વિચાઈ જાય છે અને એનું જે નિશાન હતું એ નિશાન ચૂકી જાય છે સ્ત્રીને મારવાનું અને એ નિશાન સીધું સિંહ ઉપર આવે છે, એટલે સિંહ મરી જાય છે। પેલો જે શિકારી છે એને મારવાની વાત તો પેલી સ્ત્રીને હતી, પણ સિંહ મરી ગયો અને બરોબર એ વખતે વીજળી થાય અને એ વીજળીને કારણે એની આંખમાં અંધાપો આવી ગયો અને એ અંધાપાને કારણે એ શિકારી પણ બે બાકડો થઈ ગયો, એ પણ વયો ગયો। થોડીક વાર થઈ તો વરસાદ ખૂબ આવ્યો, ખૂબ વરસાદ આવ્યો, આંખ પણ ઠરી ગઈ અને પછી એ સ્ત્રી એકદમ સુંદર વાતાવરણની અંદર આંખ પણ નથી, સિંહ પણ નથી, શિકારી પણ નથી,
અને એ સુંદર મજાના વાતાવરણની અંદર એને પુત્રને જન્મ આપ્યો અને કુદરતનો એને આભાર માન્યો કે મારી તમામ સમસ્યાનો ઉકેલ તમે માત્ર એક જ ઝાટકે કરી આપ્યો કે વીજળી કરી અને આ શિકારીને ભગાડી નાખ્યો। मित्रों आ कदाच आपने बधु अकस्मात लागे, कदाच आपने एम पण थाय के आवा चमत्कारो बधी जग्याए थता नथी, पण मारे तमने एम केवू छे के तमे ज्यारे तमारी तमाम समस्याओ एक साथे तमारी उपर आवी पड़े अने तमे एनो उकेल ज गोती शको एम न हो तो ईश्वर ने शरणे थई जाओ। ईश्वर ने जे परिस्थिति में करव हसे करसे, तमारी काई भूल गुनो हसे तो तमने पण कदाच मदद नहीं करे, पण तमारी जो निष्ठा सारी हसे, तमारा जीवन में तमे खूब सारा काम कर्या हसे, तमे बीजाने उपयोगी थया हसो तो तमे कुदरत ए वक्ते तमारी तमाम समस्यानो मात्र एक ज धड़ाके एनो उकेल करी नाखशे। अने आवी तो केटलीय वार्ताओ आपणा गुजराती साहित्य ने अंदर आपणे जोवा मळे छे। अथवा मैं एक वार्ता आ करी बिजनेस ना अनुसंधाने पण आवी वार्ता करी शकाय, अन्य प्रकारे शिक्षण विद्यार्थीओना अनुसंधान में पण आवी वार्ता थई शके, पण एक ज भूमिका कि आपणी समस्याथी घेराई गया होईए, आपणे उकेल गोती शकता न होईए, आपणे उकेल गोतवा माटे खरेखर आपणी ताकात ज न होय, आपणे निर्माल्य होईए, એ વખતે આપણા માટે એક જ રસ્તો કે સામા આવો અને બે હાથ ઊંચા કરીને આંખ બંધ કરીને કુદરતને તમારી સમસ્યા છોડી દો, બનવા જોગ છે કે તમને સમસ્યાથી બહાર કાઢશે। રસ્તો જ નથી તો આ એક રસ્તો કરવામાં શું વાંધો છે, પ્રયત્ન કરવાનો અને એ રીતે આગળ વધી શકે। આપણા સંતાનને પણ કહીએ અને એ પણ ખૂબ આગળ વધે એવી શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ।